दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। नमस्कार विद्यार्थियों, हवे आपणे आजथी आगळ समुदायनी वात करवानी छे। तो ग्या बे लेक्चर नी अंदर आपणे लगभग बधा ज प्रकारनी व्याख्याओ नी वात करी ग्या। आ बधी ज व्याख्याओ जेने व्यवस्थित तैयार कर लीधी होय एने ज हवे आगळ समुदायमां खबर पड़े, नकर एम थाय के केवी रीतना आव्यु। तो पेलो समुदाय छे सछिद्र। आ समुदायना सभ्यो सामान्य रीते वादळીઓ તરીકે ઓળખાય, એટલે વાદળી એવું નામ આપવામાં આવ્યું। વાદળી તરીકે ઓળખવામાં આવે, તેઓ સામાન્ય રીતે દરિયાઈ ખારા પાણીમાં અને મુખ્યત્વે મુખ્યત્વે અસમ તાપી પ્રાણીઓ છે। અસમ તાપી પ્રાણીઓ છે એટલે વાતાવરણની સાથે તેના તાપમાનમાં શું થાય છે ફેરફાર। આગળ જોઈ અને આથી બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે। શરીર બહુકોષીય છે, એક કરતા જાજા કોષો છે, પરંતુ માત્ર કોષીય આયોજન છે। કોષીય આયોજન કોને કહેવાય? ગઈકાલે વ્યાખ્યામાં આવી ગયું કે જે પ્રાણીઓના શરીરમાં કોષો આવેલા હોય પણ આવા કોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, સ્વતંત્ર કાર્ય કરે, તો તેને કોષીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે। એટલે છે બહુકોષીય પણ પેશી બનતી નથી, ટૂંકી વાત। કોષો ભેગા થઈને પેશીની રચના કરતા નથી, કોષો સ્વતંત્ર રીતે કાર્ય કરે છે। એટલે એમ કહેવામાં આવ્યું કે તે આથી બહુકોષીય, તેઓ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવે છે। આદિ બહુકોષીય અને
કોષીય આયોજન ધરાવે છે. આદિ કોષ છે એટલે સુવિકસિત કોષ નથી ધરાવતા, બહુકોષીય છે, કોષો પૂરતી રચના મર્યાદિત છે એટલે કોષીય આયોજન ધરાવે છે. વાદળીઓ જલવાહક કે નલિકા તંત્ર ધરાવે છે. જલવાહક છે, નલિકામય તંત્ર ધરાવે છે. પ્રાણી સૃષ્ટિ દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્ર દ્વારા, આ સૃષ્ટિની અંદર એની દિવાલમાં સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય દ્વારા તેઓ કોષ્ઠાંત્રી નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ પામે છે. એટલે કે છિદ્રિષ્ઠ ગુહા હોય એની અંદર, એની બાહ્ય ત્વચા ઉપર સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય, આ છિદ્ર દ્વારા તે ખોરાક છે એ અંદર ગ્રહણ કરે. મુખ જેવી રચના હોતી નથી. પ્રાણી સૃષ્ટિ દિવાલમાં રહેલા, આ સૃષ્ટિના પ્રાણીઓની શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા છિદ્રિષ્ઠ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ પામે છે. પ્રાણી શરીર દિવાલમાં રહેલા, એની બાહ્ય ત્વચા ઉપર છિદ્રો હોય, છિદ્રો દ્વારા એકદમ સૂક્ષ્મ છિદ્ર હોય એને કોષ્ઠ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં, આ છિદ્રો દ્વારા કોષ્ઠ ગુહા દ્વારા મધ્ય ગુહામાં પ્રવેશ પામે છે. તેમાંથી તે સ્પર્શક દ્વારા બહાર નિકાલ પામે છે. તેમાંથી તે આ સ્પર્શક દ્વારા બહાર નિકાલ પામે. એટલે કે સ્પર્શકો દ્વારા છે તે ખોરાકને પકડે, જલ એટલે પાણીની અંદર વસવાટ કરે છે, પાણીની અંદર પ્રવાહ, પાણીના પ્રવાહની સાથે કોઈ સૂક્ષ્મ જીવો જ્યારે એની નજીક આવે ત્યારે છિદ્ર દ્વારા તે સીધે સીધા કોષ્ઠ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં દાખલ થઈ જાય. ત્યાં દાખલ થયેલા સૂક્ષ્મ જીવોનો એ ખોરાકમાં ઉપયોગ કરે અને ત્યારબાદ ઈ સૂક્ષ્મ જીવોના મૃત શરીરનો તે છિદ્રિષ્ઠ ગુહા દ્વારા શું થાય, ત્યાગ થાય. આમ તે ખોરાક લે. જલ પ્રવાહકોનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, એટલે આ રસ્તા દ્વારા ઈ છિદ્રના માર્ગ દ્વારા ખોરાક એકત્રિત કરે. અને જલ પ્રવાહ એટલે શું, તો કે વાદળી છે એ પાણીની અંદર હોય, વહેતા પાણીની સાથે, એટલે એને જલ પ્રવાહ કહેવાય. ઈ જલ પ્રવાહની સાથે કોઈ સૂક્ષ્મ સજીવો જેનો ઉપયોગ વાદળી ખોરાકમાં કરવાની છે તે વહન પામી એની નજીક આવે એટલે છિદ્ર દ્વારા શું કરે, પોતાની અંદર ગ્રહણ કરે. એટલે જલ પ્રવાહકનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં,
એટલે ખોરાક લેવામાં, આ ઉપરાંત શ્વસન વાયુઓની આપ લે કરવામાં, એટલે શ્વાસોશ્વાસની ક્રિયા કરવામાં, નકામા પદાર્થના નિકાલ કરવામાં, તથા નકામા પદાર્થના નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. આમ છિદ્રિષ્ટ ગુહા, છિદ્રો દ્વારા કોષ્ઠ ગુહા દ્વારા મધ્ય ગુહામાં પ્રવેશ પામે. આ મધ્ય ગુહાની અંદર તે શું શું કાર્ય કરી શકે? તો જલ પ્રવાહનો માર્ગ ખોરાકને એકત્રિત કરે, એટલે એ જ છિદ્ર દ્વારા ખોરાક દાખલ થાય. તે જ છિદ્ર દ્વારા વાયુની આપલે થાય, એટલે ઓક્સિજન મેળવે, કાર્બન ડાયોક્સાઇડને દૂર કરે, અને તે જ છિદ્ર દ્વારા તે ઉત્સર્ગ પદાર્થ એટલે નકામા પદાર્થનો નિકાલ કરે. નકામો પદાર્થ એટલે ઉત્સર્ગ પદાર્થ, એના શરીરમાં ઉત્પન્ન થયેલો નકામો પદાર્થ. છિદ્રિષ્ટ ગુહા અને નલિકા તંત્ર, અસ્થિર કોષ કોલર કોષોનું રેસાઓ દ્વારા બનેલી એક રચના છે. રેસા દ્વારા બનતી રચના છે. ફરીથી કહું કે આ રચના શેની બનેલી છે? એની અંદર કઈ કંકાલ તંત્ર તો છે નહીં. તો છિદ્રિષ્ટ ગુહા અને નલિકા તંત્ર આ બે અસ્થિર કોલર કોષોનું બનેલું છે. એના દ્વારા બનેલી રચના છે. પાચન અંતકોષીય છે, એટલે કોષની અંદર પાચન થાય, તેમાં પાચન અંત કોષીય છે. કોષની અંદર એમાં પાચન થાય છે. આ ઉપરાંત શરીર એ દ્રઢાઓ કે સ્પોન્જિનના રેસાઓના બનેલા, શરીર દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસાઓના બનેલા, દ્રઢા અને સ્પોન્જિનના રેસાઓનું બનેલું શરીર છે. અંતકંકાલ દ્વારા આધાર પામેલ છે. અંતકંકાલ એટલે અંદરના કંકાલ તંત્રો દ્વારા આધાર પામેલ છે, બનેલા અંતકંકાલ દ્વારા આધાર પામેલ છે. આવી રીતના એની રચના થાય. લિંગ ભેદ જોવા મળતો નથી, એટલે નર અને માદા વચ્ચે કોઈ તફાવત જોવા મળતો નથી. લિંગ ભેદ જોવા મળતો નથી, એટલે નર ને માદા બે કેવા દેખાય છે? સમાન જ દેખાય. એટલે કે અંડકોષ અને શુક્રકોષ એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે કે અંડકોષ અને શુક્રકોષ એક જ પ્રાણી દ્વારા
ઉત્પન્ન થાય છે. એટલે આવા પ્રાણીને એક રીતે તમે એમ કહી શકો કે આ કેવા છે, ઉભયલિંગી. એક જ પ્રાણી દ્વારા અંડકોષય ઉત્પન્ન થાય, નીચ પ્રાણી દ્વારા શુક્રકોષય ઉત્પન્ન થાય, ઉભયલિંગી. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન. અવખંડન દ્વારા એ લોકો અલિંગી પ્રજનન કરે અને જન્યોના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે. બરાબર. અવખંડન દ્વારા અલિંગી પ્રજનન એટલે એના સુકાઈ ઉપર કે એના દેહ ઉપર, પ્રાણીના દેહ ઉપર જ્યારે બાહ્ય બળ લાગે, એના દેહના કટકા થઈ જાય, તો એ દરેક ભાગ પોતાને ખૂટતા ભાગનું નિર્માણ કરે અને પુખ્ત પ્રાણીમાં શું પામે, વૃદ્ધિ અને વિકાસ પામે. એને અવખંડન કહેવાય. આવું વનસ્પતિમાં થતું હતું. અને નરજન્યુને માદાજન્યુના નિર્માણ દ્વારા એ શું કરે, લિંગી પ્રજનન કરે. અંતઃફલન અને ડિંભીય અવસ્થા જુદી છે. એટલે કે ફલન અંદર થાય એટલે અંતઃફલન, અને ડિંભીય અવસ્થા ધરાવે છે પરોક્ષ વિકાસ પામે. ડિંભીય અવસ્થા એટલે બાળ પ્રાણી સીધે સીધું પુખ્ત પ્રાણી જેવું દેખાતું નથી, એ જુદી જુદી રૂપાંતરિત અવસ્થામાંથી પસાર થાય. જ્યારે એનો વિકાસ સંપૂર્ણપણે થઈ જાય ત્યારે તે પુખ્ત પ્રાણી જેવું દેખાય, જેને ડિંભીય અવસ્થા કહેવાય, ટેડપોલ અવસ્થા. અંતફલન તેવો અંતફલન કરે છે એટલે શરીરની અંદર ફલનની ક્રિયા થાય. ડિંભીય અવસ્થા પરોક્ષ વિકાસ પામે છે. ડિંભીય અવસ્થા દ્વારા પરોક્ષ વિકાસ થાય, સીધો વિકાસ નથી. એટલે રૂપાંતરિત અવસ્થાઓમાંથી શું થાય, પસાર થાય. જે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો દેખાય છે. એના કરતા એ જુદા હોય. દાખલા તરીકે હવેના ઉદાહરણ આવ્યા, મીઠા પાણીની વાદળી પછી સ્પોન્જીલા એના પછી સાયકોન, તો આ બધા વાદળીના ઉદાહરણ છે. એટલે કે સછિદ્ર સમુદાયના સભ્યો છે. આ ઉપરાંત બીજા પણ ઘણા બધા ઉદાહરણો છે, પણ એટલા બધા આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી. હવે સછિદ્ર સમુદાય પૂરો થયો, એના પછી આવે કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રીનો ટોપિક થોડોક લાંબો છે એટલે આપણે કંકતધરા સમુદાય લઈ લઈ પછી કોષ્ઠાંત્રી લઈ લેવું. બરાબર. કંકતધરા
આના પછી કોષ્ઠાંત્રી લેવું, ટેક્સ્ટ ની અંદર આડા આવડો એક ટોપિક થાય, તો આપણે બોર્ડ ની જગ્યાને ધ્યાનમાં રાખીને એમ કરી નાખી. જે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે, જે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય, આ નામથી એને ઓળખવામાં આવે. જે સંપૂર્ણ દરિયાઈ અરિય સમિતિય, સંપૂર્ણ દરિયાઈ એટલે ખારા પાણીમાં વસવાટ કરે, અરિય સમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય અરિય સમિતિ, ત્રિગર્ભ સ્તરીય, તા વ્યાખ્યા એવું આવી ગઈ. અરિય સમિતિ મધ્ય દરિયાથી ભાગ પાડવામાં આવે, બધા ભાગ કેવા થાય, સરખા થાય, ટેક્સ્ટમાં આકૃતિ આપી એ ઓક્ટોપસ ની. પછી દ્વિગર્ભ સ્તરીય, તો કે બાહ્ય સ્તર અને સૌથી અંદરનું અંતસ્તર મધ્ય ભાગમાં શું હોય, મધ્ય શ્લેષ્મ દ્રવ્ય, પેશી સ્તરીય આયોજન ધરાવે. એટલે એમાં પેશી સ્તરીય આયોજન હોય, પેશી ભેગી થઈને અંગ બનાવતી નથી, ખાલી પેશી જ હોય. શરીર એ પક્ષમોની કંકત તકતીઓ કહેવાતી આઠ બાહ્ય હરોળ પટલ ધરાવતું હોય, એટલે એને આ શરીર ઉપર આઠ પટલ હોય. શરીર એ પક્ષમોની કંકત તકતીઓ, શરીર પક્ષમોની કંકત તકતીઓ ધરાવતી કહેવાતી આઠ બાહ્ય હરોળની ફરતી બાજુ હરોળ નું એક પટલ આવેલું હોય. આ પટલ દ્વારા તે પ્રચલનમાં શું કરે, મદદરૂપ થાય, એટલે એને હલનચલન કરવામાં મદદરૂપ થાય. કારણ કે આઠ પગ કયો તો પગ, અને કંકત ધરી કયો તો કંકત ધરી, જેના દ્વારા તે પાણીની અંદર પ્રચલન કરે, આમ તે હલનચલન કરે. જે પ્રચલનમાં મદદરૂપ થાય, બહિર્કોષીય અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન, કોષની બારે પાચન થાય, કોષની અંદરે પાચન થાય, એટલે બહિર્કોષીય અને અંતઃકોષીય બંને પ્રકારનું પાચન એનામાં થાય. બે રીતે પાચન કરે, ડબલ. આગળ જૈવિક કે પછી આપણે એમ કહી શકાય કે ફક્ત ઘરોમાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે એનામાં, કંકત ધરી ની અંદર એક બહુ નોંધનીય લક્ષણ છે કે જૈવિક પ્રદીપ્તા,
એટલે એની અંદર પ્રજનન કરવાની ક્ષમતા બહુ અલગ પ્રકારની છે, તેમાં લિંગ ભેદ હોતો નથી, ફક્ત એ લિંગી પ્રજનન જ કરે છે. જૈવિક પ્રદીપ્તા એ કંકતધરોમાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે. નોંધનીય લક્ષણ છે લિંગ ભેદ જોવા મળતો નથી, ફક્ત લિંગી પ્રજનન કરે છે, લિંગી પ્રજનન જ થાય એમાં. બાહ્ય ફલન એટલે શરીરની બહાર ફલન થાય અને પરોક્ષ ગર્ભ વિકાસ. બાહ્ય ફલન કરે તથા ગર્ભ વિકાસ પરોક્ષ પ્રકારનો. એટલે સીધું બાળ પ્રાણી છે એ પિતૃ પ્રાણી જેવું દેખાતું નથી. પ્લુરોબ્રેકિયા ઉદાહરણમાં પ્લુરોબ્રેકિયા ટીનો પ્લેના આ કંકતધરા સમુદાયના સભ્ય આખું જોઈ જાય સ છિદ્રન બે. આ સમુદાયના સભ્યો સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખાય, સામાન્ય રીતે દરિયાઈ ખારા પાણીમાં વસવાટ કરે, મુખ્યત્વે અસમતાપી પ્રાણીઓ છે. તેઓ આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવે, વાદળીઓ જલવા કે નલિકા તંત્ર ધરાવે. પ્રાણી શરીર દિવાલમાં રહેલા છિદ્ર દ્વારા કોષ્ઠ ગુહા દ્વારા ગુહામાં મધ્ય ગુહામાં પ્રવેશે, તેમાંથી તે સ્પર્શક દ્વારા બહાર નીકળે. જલ પ્રવાહોનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં ઉપયોગી છે, આ ઉપરાંત શ્વસન વાયુની આપલે કરવામાં ઉપયોગી છે તથા નકામા પદાર્થનો નિકાલ કરવામાં ઉપયોગી છે. છિદ્રિશ ગુહા અને નલિકા તંત્ર અસિર કોલર કોષોનું બનેલું છે, તેમાં પાચન અંતકોષીય છે. શરીર દ્રઢાવો અને સ્પોન્જીના રેસાઓનું બનેલું છે, અંત કંકાલ દ્વારા આધાર આપે છે. લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે અંડકોષ અને શુક્રકોષ એક જ પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થાય છે. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓ દ્વારા લિંગી પ્રજનન કરે. તેઓ અંતઃફલન દર્શાવે, શરીરની અંદર ફલન થાય. ડિંભીય અવસ્થા દ્વારા પરોક્ષ વિકાસ થાય, એટલે રૂપાંતરિત અવસ્થામાંથી બાળ પ્રાણી પિતૃ પ્રાણી જેવું દેખાય, જે બહિયાકાર રીતે ખૂબ જ પ્રાણીથી કેવું હોય જુદું હોય, એટલે બાહ્ય દ્રષ્ટિએ એના પિતૃ કરતા અલગ દેખાય છે. મીઠા પાણીની વાદળી સ્પોન્જીલા અને સાયકોન એના ઉદાહરણ છે. કંકતધરા જે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય, સંપૂર્ણ દરિયાઈ છે, અરિય સમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય છે, પેશીસ્તરીય આયોજન ધરાવે છે. શરીર પક્ષમોની કંકત તકતીઓ કહેવાતી બાહ્ય અરોળનું પટલ ધરાવતું હોય, જેના દ્વારા એ પ્રચલનમાં એને મદદ મળે. બહુકોષીય છે, અંતકોષીય પાચન ધરાવે કરે છે. બહિર્કોષીય કે અંતરકોષીય, સોરી બહુકોષીય નહીં, બહિર્કોષીય એટલે કોષની બહાર પાચન થાય, કોષની અંદર પાચન થાય. જૈવિક પ્રદીપ્તા એ આ સમુદાયની એક ખાસ લક્ષણ છે. લિંગભેદ એનામાં જોવા નથી મળતો, એટલે નર ને માદા બે હરખા જ દેખાય. ફલનની ક્રિયા લિંગી પ્રજનન દ્વારા, બાહ્ય ફલન શરીરની બહાર ફલન કરે, ગર્ભ વિકાસ એનો પરોક્ષ પ્રકારનો છે. પ્લુરોબ્રેકિયા અને ટીનોપલ્સ એના ઉદાહરણ છે. હવે આખે આખો કોષ લઈ લ્યો,
હવે પછીનો જે મુદ્દો હોય એ આપણે હવે લઈ લે, એટલે શું છે બોર્ડમાં આપણને જગ્યા પૂરી મળે. વચમાં આપણે ટોપિક રાખ્યો હતો સમુદાય કોષ્ઠાંતરી, એને દર્શકો કહેવાય. કોષ્ઠાંતરી શબ્દ બોલો તો ભલે દર્શકો કયો તો ભલે, તેઓ જલ્ય મુખ્યત્વે દરિયાઈ, જલજ મુખ્યત્વે દરિયાઈ એટલે લગભગ બધા સમુદ્રવાસી, સ્થાયી કે મુક્ત રીતે તરતા, સ્થાયી કે મુક્ત રીતે તરતા, કા સ્થાયી જીવન જીવતા હોય કા પાણીમાં તરતા હોય. અર્ય સંમિતિ, અર્ય સંમિતિ ધરાવે હોય, તમને ખબર જ છે બધા આવી ગયું તમારે ગઈકાલના લેક્ચરમાં, એના આગલા લેક્ચરમાં. દર્શક નામ એ સૂત્રાંગો અને શરીર પર રહેલી ધરાવે, દર્શક નામ એ સૂત્રાંગો અને શરીર પર રહેલી, એનું દર્શક નામ હું કામ પડ્યું, ડંખાંગિકા ઓ કે ડંખ કોષો માંથી ઉત્પન્ન થયું છે, એના શરીર ઉપર ડંખાંગી આવેલી હોય, કા પછી ડંખ મારે એવા કોષો આવેલા હોય કે ડંખ કોષો, માંથી આવેલ છે, આના ઉપરથી એનું નામ પડ્યું હોય. આમ એને દર્શકો દંશકો તરીકે ઓળખવામાં આવ્યું. સૂત્રાંગોનો આધાર સાથે જકડાઈ રહેલા, કોઈ પણ આધાર સાથે જકડી રાખવા માટે એને સૂત્રાંગો મદદ કરે, સંરક્ષણ કરવા માટે કા ભક્ષકને પકડવા માટે ઉપયોગી છે. સૂત્રાંગો નો ઉપયોગ આધાર સાથે જકડી આધારને જકડી રાખવા માટે,
કોઈ પણ આધારને છૂટી રહેવું હોય તો એના માટે, સંરક્ષણ માટે, કે ભક્ષકને પકડવા માટે. આ માટેનો ઉપયોગ થાય, પોતાનું રક્ષણ કરવા, પોતાને કોઈ એક જગ્યાએ સ્થાયી રહેવા કે ખોરાકને પકડવા. દર્શકો પેશી સ્તરીય આયોજન દર્શાવે છે. તેઓ પેશી સ્તરીય આયોજન દર્શાવે. પેશીઓનું બનેલું, કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગ બનાવતું નથી. દ્વિગર્ભ સ્તરીય, તેઓ મધ્યમાં એક જ છેડેથી, દ્વિગર્ભ સ્તરીય મધ્યમાં એક જ છેડેથી, એક જ છેડેથી ખુલ્લા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા ધરાવે છે. મધ્યમાં એક જ છેડેથી ખુલ્લા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા ધરાવે છે. પાચન બહિર્કોષીય અને અંતકોષીય, પાચન બહિર્કોષીય અને અંતકોષીય, એટલે કોષની બહારે પાચન થાય, કોષની અંદર પાચન થાય. કેટલાક દર્શકો જેવા કે પરવાળા, કેલ્શિયમ પરવાળા માં કેલ્શિયમ કાર્બોનેટ નું સંગઠિત અંત કંકાલ આવેલું હોય છે. પહેલું પુષ્પક સ્થાયી અને એટલે એના જીવન દરમિયાન પુષ્પક અને છત્ર કહેવાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો આવેલા હોય. જીવન કાળમાં બે સ્વરૂપોમાં રૂપાંતર થાય, છત્રક અને પુષ્પક, આવા બે સ્વરૂપ આવે. હવે છત્રક ને પુષ્પક વારાફરતી બે અવસ્થામાંથી શું થાય, પસાર થાય. પહેલું પુષ્પક સ્થાયી અને નળાકાર સ્વરૂપ, પહેલું પુષ્પક સ્થાયી અને નળાકાર સ્વરૂપ, અને પહેલું સ્વરૂપ એનું પુષ્પ જેવું હોય, સ્થાયી અને નળાકાર સ્વરૂપ, હાઇડ્રા જળવ્યાળ, સમુદ્ર ફૂલ, હાઇડ્રા જળવ્યાળ, સમુદ્ર ફૂલ, આ બધા એના ઉદાહરણ છે. એડેમ શિયા
वगैरह जेवा प्राणियों में जोवा मळे। आवा प्राणी में जोवा मळे। बीजू छत्रक ए એટલે છત્રક છત્રી જેવા આકારનું એ છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું એટલે તરતું હોય પુષ્પક છે એ સ્થાયી હોય આ તરતું સ્વરૂપ જેલીફિશ જેવા પ્રાણીઓમાં જોવા મળે આ સ્વરૂપ એનામાં હોય એટલે છત્રક સ્વરૂપ છે એ સ્થાયી છે એટલે સોરી પુષ્પક સ્વરૂપ છે એ સ્થાયી છે છત્રક સ્વરૂપ છે એ તરતું ને મુક્ત છે દર્શકો કે જેઓ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે એવા દર્શકો કે જે બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે બે સ્વરૂપમાં એનું અસ્તિત્વ હોય તેઓ એકાંતર જનન દર્શાવે છે એટલે એમાં એકાંતર જનન જોવા મળે છે પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઊંચી પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકો ની ઊંચી અને છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય છે લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય છે એટલે પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકની ઉત્પત્તિ થાય છત્રક દ્વારા લિંગી રીતે પુષ્પકની ઉત્પત્તિ થાય ઉદાહરણમાં ઓબેલિયા ગોગોનિયા ડ્રીના આ ઉપરાંત ફિરંગી મનવાર સમુદ્ર ફૂલ પેના ટુલા આ એના ઉદાહરણ થયા હાલો આખો પોઝ લઈ લ્યો તેઓ જલીય મુખ્ય તે દરિયાઈ સ્થાયી કે મુક્ત રીતે તરતા અરિય સમિતિ ઝડપથી રિવિઝન દર્શક નામ એ સૂત્રાંગો અને શરીર પર રહેલી ડંખીકાઓ કે દ્રઢ કોષોને માથી પડ્યું છે સૂત્રાંગોનો ઉપયોગ આધારને પકડી રાખવા રક્ષણ માટે ભક્ષકને એટલે કે ખોરાકને પકડવા માટે તેઓ પેશી સ્તરીય આયોજન ધરાવે છે મધ્યમાં
એકજ છેડેથી ખુલ્લા અર્ધ મુખ સાથેની આંતર પરિવહન ગુહા વેલી હોય, પાચન બહિર્કોષીય અને અંતકોષીય પરવાળામાં કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતકંકાલ આવેલું હોય, જીવનકાળમાં બે સ્વરૂપમાંથી પસાર થાય છત્રક અને પુષ્પક, પહેલું પુષ્પક સ્થાયી અને નળાકાર સ્વરૂપ હાઇડ્રા, જળવ્યાર, સમુદ્ર ફૂલ, એડેમિયા વગેરે જેવા પ્રાણીમાં જોવા મળે, બીજી છત્રક અને છત્રી જેવા આકારનું અને મુક્ત રીતે તરતું જેલીફિશમાં જોવા મળે એવા દર્શકો કે જે બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તેઓ એકાંતર જનન દર્શાવે. પુષ્પક દ્વારા અલિંગી પ્રજનનથી છત્રકનું નિર્માણ થાય, છત્રક દ્વારા લિંગી પ્રજનનથી પુષ્પકનું નિર્માણ થાય. ઓબેલિયા, ગોગોનિયા, મિદ્રિના, ફિરંગીય, ફિરંગી મનવાર, સમુદ્ર ફૂલ અને પેન્ટાલુના આ એના ઉદાહરણ થયા. આવતા લેક્ચરમાં આપણે આગળ વધશું. અહીંયા અટકીએ. Thank you.